જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી કોરોનાના 22 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં રાજકોટના 12, જામનગરના 1, દેવભૂમિ દ્વારકાના 2, મોરબીના 4, કચ્છના 2 તથા ગીર સોમનાથ જિલ્લામાંથી 1 સેમ્પલ આવ્યું હતું. કુલ 22 સેમ્પલમાંથી રાજકોટના 75 વર્ષના વૃદ્ધા તથા 36 વર્ષના યુવકના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે જીજી હોસ્પિટલમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 35 થઈ છે. કોરોનાને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. વાડીનાર ગામે સ્થાનિક મહિલાઓ જાહેરમાં મચ્છીનું વેચાણ કરી રહી હતી, આથી પોલીસે તેમને અટકાવ્યા હતા. આ મુદ્દે મહિલાઓ સહિત સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વાત વાયુ વેગે પ્રસરતા ટોક ઓફ ધી હાલાર બની છે. આ ઘટના પછી પડાણા પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG તથા LCB ટુકડીઓ વાડીનાર દોડી ગઈ છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચપ્પે ચપ્પે પે પુલિસ કા પહેરા હૈ, હિન્દી ફિલ્મોમાં નાકાબંધી માટે આવો ડાયલોગ બધાએ સાંભળ્યો જ હશે. લોકડાઉનને પગલે જામનગરમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે. લોકડાઉનના કડક અમલ માટે શહેરના રસ્તાઓ પર પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત છે. અનાજ, કરિયાણા, ડેરી તથા મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ છે. રસ્તાઓ પર રાહદારીઓની નહિવત અવરજવર છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં એક યાત્રિકોની બસ યાત્રાએથી પરત ફરી હતી. બસના તમામ 43 યાત્રિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, તેમજ તમામ યાત્રિકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ તકે મેયર હસમુખ જેઠવા, કમિશનર સતીશ પટેલ, DYSP SP જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રો ખુલ્લા રહ્યા હતા. ઘણી જગ્યાએ અનાજ, કરિયાણાની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. હાપા માર્કેટ યાર્ડમાં શાકભાજી ખરીદવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. એસ્ટેટ શાખા દ્વારા ખાણીપીણીની રેકડીઓ કબજે કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પવનચક્કી પાસે એક રેકડી ધારકે એસ્ટેટ અધિકારીને છરી બતાવી હતી, જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને છરી બતાવનારની અટકાયત કરી હતી. જનતા કરફ્યુ અને કલમ 144 પછી લોકડાઉનમાં તંત્ર કડક બન્યું છે. બિનજરૂરી ઘરની બહાર નીકળેલા લોકો દંડાઈ રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તથી શહેરમાં જડબેસલાક બંધ જોવા મળી રહ્યો છે. પરિંદા ભી પર નહીં માર સકતા એ ડાયલોગ હાલ શહેરના રસ્તાઓ પર બંધ બેસે છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે આજે જનતાને એક સંદેશ આપ્યો હતો. લોકડાઉનની સ્થિતિમાં પણ જીવન જરૂરિયાત એટલે કે રાશન, દૂધ, દવા વગેરે સરળતાથી ઉપલબ્ધ રહેશે. આ વસ્તુઓ ખરીદવા લોકો ભીડ ન કરે તે માટે કલેક્ટરે અપીલ કરી છે. જામનગરના બધા નિવાસીઓ, આપને વિદિત થશે કે ગઈકાલથી જામનગર જિલ્લા પણ ગુજરાત રાજ્યની દરેક જિલ્લાની જેમ 24 કલાક લોકડાઉન માટે આવી ગયા છે અને 31 માર્ચ સુધી આજ પરિસ્થિતિ રહેવાના છે. મારી વિનંતી છે, આપ લોકોની જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુ છે, દાખલા તરીકે રાશન, શાકભાજીની દુકાન અને દવાઓ, એ બધું ચાલુ રહેશે. એમાં આપને કોઈ પણ જાતનો અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. મિત્રો, આપ સાહેબને બીજી જણાવું કે અગર રાશન દુકાનની જરૂરત પડશે તો એને અમે 24 કલાક સુધી અમે ચાલુ રાખવાનો પરવાનગી આપીએ છીએ. એટલે કોઈ પણ રીતે આપને હોર્ડિંગ કરવાની કોઈ જરૂરત નથી કે જઈને દુકાનમાં ભીડ એકઠા કરવાની પણ જરૂરત નથી. ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. વસ્તી અને ગીચતાની દ્રષ્ટિએ સંક્રમણનો ત્રીજો તબક્કો ભારત માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગુજરાતમાં કોરોનાને પગલે લોકડાઉન જાહેર કરી દેવાયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાને પગલે ગુજરાતમાં ધોરણ 1-9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ગુજરાતની 4 બેઠકો, દેશભરમાં રાજ્યસભાની 55 બેઠકો માટેની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ભારતમાં કોરોનાના કુલ 471 કેસ નોંધાયા છે, જે પૈકી 9 લોકોના મૃત્યુ થયા છે.
વિશ્વભરમાં કોરોનાના 386,423 કેસ નોંધાયા છે, તેમજ કોરોનાએ વર્લ્ડ વાઇડ 17,031 લોકોનો જીવ લીધો છે.